સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ કમલેશ સોસુની ઉમરા પોલીસ સ્ટેશનમાં કામ અર્થે આવેલા જમીન દલાલ સાથે મિત્રતા થઈ હતી। કોરોનામાં જમીન દલાલે કોન્સ્ટેબલ પાસેથી 8 લાખ ઉછીના લીધા હતા। તેના બદલે 8 વીઘા જમીનનો દસ્તાવેજ સિક્યુરિટી પેટે કરી આપ્યો હતો। દાનત બગડતા વ્યાજખોર પોલીસ કોન્સ્ટેબલ દસ્તાવેજ પરત નહીં આપી બીજા 50 લાખ પડાવી હજી 49.88 લાખની માંગણી કરી હતી। અંતે જમીન દલાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે। વેસો ખાતે સ્વામી ગુણાતીનગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય કરસનભાઈ અંબારામભાઈ ખોખાણી ડાયમંડનો વેપાર કરે છે અને સાથે પ્રોપર્ટી લેવેચનું પણ કામ કરે છે। તેમણે ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ચંદુભાઈ ઓસુરને સામે ફરિયાદ નોંધાવી છે। વર્ષ 2015માં ઉમરા પોલીસ સ્ટેશનમાં કામ અર્થે ગયા હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સાથે મુલાકાત થઈ હતી। બાદમાં તેમના વતનમાં હોવાથી તેમને સારી મિત્રતા થઈ હતી। બાદમાં એક દિવસ આરોપી પોલીસ કોન્સ્ટેબલ પોતે વ્યાજબે રૂપિયા આપતો હોવાનું કહ્યું હતું। કરસનભાઈના ઓળખીતા વિનોદભાઈ માધાભાઈ લાવરિયાની રૂપિયાની જરૂર હોવાથી તેની કમલેશ ઓસરા સાથે ઓળખાણ કરાવી હતી ત્યારે વિનોદભાઈએ તેની પાસેથી 51 લાખ રૂપિયા 5% વ્યાજબે લીધા હતા અને જેના બદલે વિનોદભાઈએ તેના દીકરાના તિલકના નામે આવેલી મજૂરીના ટીપી નંબર 6ના એપી નંબર 127.91 ચોરસ મીટર વાળી મિલકતનો સાંઠાકાઠ કમલેશભાઈ ઓસુરના નામે કરી આપ્યો હતો। ઉમરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદી છે કરસનભાઈ આંબાભાઈ ખોખાણી અને એમણે આર્મ કોન્સ્ટેબલ લોકરક્ષક કમલેશ ચંદુભાઈ ઓસુરા વિરુદ્ધમાં ઈપીકો કલમ 420 મુજબની ફરિયાદ આપેલી છે। તપાસના કામે એવું જણાયેલ છે કે આર્મ લોકરક્ષક કમલેશ ચંદુભાઈ ઓસુરાના હોય આ જે ફરિયાદી છે કરસનભાઈ એમને ડિસેમ્બર 2020માં કોરોના થતાં આકસ્મિક પૈસાની જરૂરત પડેલી જેના અનુસંધાને તેમણે આ કમલેશ ચંદુભાઈ પાસેથી 8 લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલા અને એ 8 લાખ રૂપિયાની સામે એમનો સિસોદરા ગામની જમીનનો 8 વીઘા જમીનનો જેની કિંમત 1.25 કરોડ રૂપિયા થાય બજાર કિંમત એનો દસ્તાવેજ એમના નામે કરી આપેલો અને કન્ડિશન એવી હતી કે પૈસા પાછા આપે એટલે દસ્તાવેજ પરત કરી દેવાનો રહેશે। ફરિયાદી જ્યારે 8 લાખ રૂપિયા પરત આપવા ગયા ત્યારે આ લોકરક્ષક કમલેશે એવું કીધું કે તમારી જમીન ઉપર તમારા જમીનના દસ્તાવેજ ઉપર મેં બીજી બધી પાર્ટીઓ પાસેથી 35 લાખ રૂપિયા ઉધાર લીધેલા છે અને તમારે જો એ તમારો દસ્તાવેજ જોતો હોય તો તમારે મને બીજા 50 લાખ રૂપિયા કરી આપવા પડશે એટલે ફરિયાદીએ એમના મિત્રને કહી અને બીજા સાહેબ પાસેથી 50 લાખ રૂપિયા એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા અને એ 50 લાખ રૂપિયા પણ જે આ આમ લોકરક્ષક છે કમલેશ એણે પરત નથી કરેલા જેના અનુસંધાને આ ફરિયાદ દાખલ કરવામાં આવી।